वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। कथा सांभळनारा बधा भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर्णवमु तरंग चौथु भगवान श्रीहरि वड़ताल थी समय पूरो करी हवे विदाय लेशे। ते प्रसंग आ तरंग में सद्गुरु आधारानंद स्वामी वर्णवी रहिया छे। संत जेव रहे जाहि लग पिरसत रहे महाराज केसर चंदन रंग महा अंग अंग रहे छाज। संत जेव रहे जाहि लग पिरसत रहे महाराज केसर चंदन रंग महा अंग अंग रहे छाज। ज्यां सुधी संतो वगैरे जमता हता त्यां सुधी श्रीहरि पंगत में पीरसवा माटे फरता रह्या। केसरयुक्त चंदनो रंग श्रीहरिना अंग अंग में अत्यंत शोभी रह्यो हतो। सूरतना भक्तोए रसोई आपी छे। श्रीहरिनु अति दिव्य केसरयुक्त चंदन थी पूजन कर्यु छे। अत्यंत सोहामणी भगवान श्रीहरिनी मूर्ति चंदननी अर्चा पूजन एनाथी अत्यंत विशेष शोभी रही छे। अपार पुष्पना आभरण अंगों पर पहरीने श्रीहरि पंगत में चालता हता। आजे अपना पीयूडा महाराज कंठ में पण जो पुष्पना आभूषण। हमणा हमणा संतो छे ने रात्रे पण तमे शणगार में दर्शन करो छो ने फूलना हार फूलनी टोपी फूलना बाजूबंद फूलना गजरा फूलना तोरा भगवान ने आत्मनिवेदी भक्ति अत्यंत प्रिय छे। एवी कोई पण भक्ति जेमा आपनु इन्वॉल्वमेंट थाय। हवे जमानो प्रोफेशनल आवी रह्यो छे दादा। बधी वस्तु रेडीमेड थईने आवी रही छे। અને આ રેડીમેડના જમાનામાં પ્રેમ નામના તત્વને કોઈ સમજી શકે એવું છે નહીં। હવે આપણે જાતે રસોઈ બનાવી ભગવાનને જમાડીએ, જાતે પુષ્પની માળા બનાવી ભગવાનને પહેરાવીએ, જાતે ભગવાનની ચંદનથી અર્ચા કરીએ, જાતે ભગવાનને શણગાર અલંકાર આભૂષણ ધરાવીએ, જાતે ભગવાનની કેસરથી અર્ચા કરીએ, જેમાં આપણે ખરેખર દાસ બની ભગવાનની સેવા કરીએ ને ઉત્તમમાં ઉત્તમ ભક્તિનું એ સ્વરૂપ છે। આપણા લોયાધામ પરિવારમાં અજય ભગત એમણે બગીચામાં એવી સેવા કરી છે ને, બે દિવસ પહેલાં મેં બહાર ઊભા હતા
રોડ પરથી જે કોઈ અમેરિકનો નીકળે ને એને આ મંદિરનો પરિચય નથી, આ મહારાજનો પરિચય પણ નથી, પરંતુ એટલી વાત ચોક્કસ કે આપણા આંગણામાં બગીચો છે ને, એ બગીચામાં અજયભાઈ એવી સેવા કરે છે ને, એ જોઈ આ આસપાસના અમેરિકન લોકો એટલા પ્રભાવિત થયા છે. જેવી રીતે મહારાજને માટે આત્મારામ દરજીએ હેતના ટેભા લઈ અને ડગલી બનાવી હતી ને, એવી જ રીતે આપણા અજય ભગતે પ્રેમનું પાણી સિંચી અને એવો સરસ મજાનો બાગ બનાવ્યો છે આગળ. બહુ નાનો બાગ, પણ જે કોઈ નીકળે ને એનું મન મોહી લે એવો બાગ છે, કારણ કે બાગમાં પ્રેમનું પાણી સિંચાયું છે. આપણને દેખાય આવે જે કાર્યની અંદર આપણો પ્રેમ ભળે છે ને, આપણો આત્મા ભળે છે ને, એ કાર્ય આ લોકમાં પણ દિવ્ય અતિ દિવ્ય બને છે. સુરતના ભક્તોની સેવા એવી હતી, વડતાલનો એ સમયો પણ એવો અદ્ભુત હતો, અને પ્યારા સંતો અને વાલા ભક્તો એની પણ શું વાત કરી શકાય. મહારાજ રાજી થઈને સંતોને પીરસે છે, મૂર્તિ એટલી સુંદર અને ધ્યાન કર્યા જેવી બની હતી, ચિંતવન કરતાની સાથે તરત જ દેખાતી હતી. આપણા પીયુડા મહારાજ તમે જુઓ, એકવાર દર્શન કરી આમ આંખ બંધ કરો ને આકાશમાં વીજળી થાય ને દાદા, એવી રીતે હૃદયમાં મૂર્તિનો ઝબકારો થાય આવી આ મૂર્તિ છે. કેમેરાનો ફ્લેશ ક્લિક થાય ને એટલે ફોટો કેપ્ચર થઈ જાય તરલ ભગત. એવી જ રીતે આ મહારાજની મૂર્તિ એવી છે કે મન પરોવીને જો મૂર્તિના દર્શન કરે ને તો યાદ રાખવા મહેનત ન કરવી પડે, કારણ કે આ મૂર્તિ જ્યારે તૈયાર થઈને આપણે બધા જાણીએ છીએ આપણા પ્રાણ પ્યારા પૂજ્યપાદ ગુરુજીએ એક મહિના સુધી, સતત એક મહિના સુધી માથે બેસીને, હા કે મને મારા મહારાજની પ્રત્યક્ષ ઝાંખી ન થાય ને ત્યાં સુધી મારે આ મૂર્તિ ઉપરથી ઊભા નથી થવું. હું ઇન્ડિયા હતો, મને પણ ખબર છે. મૂર્તિમાં એવો ઘાટ, એવો ઓપ, એવો એટલો ભાવ પ્રગટ થયો, જાણે કે આપણને એમ લાગે હમણાં મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થશે, હમણાં મહારાજ મૂર્તિમાંથી બોલશે. કેવું આવ્યું જુઓ, ચિંતવન કરતાની સાથે તુરંત દેખાય આવી મૂર્તિ અતિ અદ્ભુત શોભતી હતી, અને આપણા પીયુડા મહારાજ પણ એવા શોભે છે. હા, ભક્તો મંડપનું ધ્યાન કરતા અને તેમાં થયેલી સંતોની પંગતનું હૃદયમાં ધ્યાન કરતા, ત્યારે તે પંગતમાં પ્રગટ થઈ વિચરતા મૂર્તિમાન શ્રીહરિના દર્શન તેમને હૃદયમાં થતા. બહાર વિચરતી મૂર્તિ અને હૃદયમાં દેખાતી મૂર્તિ આ બંને એક છે, એમાં કોઈ ફરક નથી. ચરિત્રોને કહેવાની રીતો અનેક છે, પણ બધા ચરિત્રો ધ્યાન કરવા યોગ્ય છે. ફરીવાર સાગરની આ વાત તમને સંભળાવું, ભગવાનની મૂર્તિ, ભગવાનનું વચન એટલે આજ્ઞા, ભગવાનના ચરિત્રો અને ભગવાનનું ધ્યાન, આ ચારે વસ્તુ દેખાય છે અલગ, પણ ચારે એક જ છે, એનું ફળ પણ એક જ છે. એમાં પણ કળિયુગના જીવો માટે શ્રીમદ ભાગવતમાં લખ્યું ભગવાન વ્યાસે, તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં લખ્યું, અરે વચનામૃતમાં શ્રીજી મહારાજે પણ વાત કરી, મનને ભગવાનના ચરિત્રને વિશે, ચરિત્રરૂપી જાળાને વિશે ગૂંચવી મેળવું, મહારાજના શબ્દો. જો આપણે થોડા વચનામૃતના ઉદ્ધરણો વાંચીએ, ખૂબ ચરિત્ર વિશે એટલો બધો મહિમા આ સાગરના નવમા પુરના પ્રારંભમાં લખ્યો છે, એટલો બધો મહિમા. વચનામૃત ગઢપુર પ્રથમનું 38મું, મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે, જેમ ફૂલે કરીને તિલ વસાય છે, તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસવું
અને ભગવાનના ચરિત્રરૂપ જાળાને વિશે મનને ગૂંચવી મેળવું લો. મહારાજે દ્રષ્ટાંત અદ્ભુત આપ્યું, જેમ કોઈકે ભૂતવશ કર્યું હોય એને જે કામ બતાવે તે કરે, અને જો કામ ખૂટી પડે ને તો વશ કરનારને જ ખાવા દોડે. એમાં મન કેવું છે? ભૂત જેવું છે. તમે ધારો ને તો ધારો તે કામ આ મન પાસે લઈ શકો, પણ નવરું પડ્યું. એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ માઇન્ડ, નખો જ વાળે, અને બીજા કોઈનું નહીં, પોતાનું જ વાળે નખો. એટલા માટે આ મનને મહારાજના ચરિત્રરૂપી જાળાને વિશે ગૂંચવી મેળવું. ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત, એના દિવ્ય પ્રસંગો, એના વિચારો કર્યા જ કરીએ, કર્યા જ કરીએ. અમારા મહારાજની કેવી સરસ આ બધી વાતો છે. આજે કથામાં આમ સાંભળ્યું હતું, વાલા ભક્તો, બોલવું સહેલું છે, પણ આપણા લોયાધામમાં એક આનંદની વાત, આશ્ચર્યની વાત એ છે, અમારા બંને દાદાઓ છે ને, સવારે કથા સાંભળે, આખી કથા લખે, લખ્યા પછી પાછા ઉપર જઈને પાછી કથા લખે, ઘરસભા કરે. ભીખુ દાદાએ કહ્યું હતું ને, દરરોજ ઘરસભા કરે, બે ભાભાઓ ભેગા થઈને ઘરસભા જામે. હા, પછી પછી પાછું નક્કી કરે મંતવ્ય શું બોલવાનું, નકર તો હરખું થઈ જાય ને બેનું પાછું. દરરોજ ગોઠવવાનું. દાદાઓનો એમ કહી શકાય 90% સમય ભગવાનના ચિંતનમાં બોલો, 90%. બીજી કોઈ વાત જ નહીં. તમે ગમે ત્યારે મંદિરમાં આવો, ગમે ત્યારે આવો, આશ્ચર્ય થાય આપણને. આ ભગવાન પ્રગટ છે એની ખાતરી છે. પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા સત્પુરુષની કૃપા છે એની આ ખાતરી છે. એના વિના શક્ય નથી. જગતનો સામાન્ય ને પામર જેવા કરી પણ ન શકે. એટલા માટે ચરિત્રરૂપી જાળાને વિશે મનને ગૂંચવી દેવું. કેવી રીતે મહારાજ વાત કરે છે? એક સમયે અને બીજો ઘાટ કરવો, બીજો સમયે અને ત્રીજો ઘાટ કરવો, એમ સતત મનમાં ભગવાન સંબંધી ઘાટ કર્યા કરવા, મનને નવરું રહેવા દેવું નહીં. મધ્ય પ્રકરણનું વચનામૃત છે 35મું. સ્વામિનારાયણ હરે, આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. શ્રીજી મહારાજ બોલે છે, કેવું સરસ. આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય અને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી બાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય, અને અમે કીર્તન ગૌરાવ્યા હોય અને વાર્તા કરી હોય અને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા, તેને કહેવા અને સાંભળવા અને તેનું મનમાં ચિંતવન કરવું, અને જેને એનું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામેલો. મધ્ય પ્રકરણનું વચનામૃત 35મું. પૂજ્યપાદ ગુરુજી પધાર્યા, શિક્ષાપત્રી ભાષ્યની કથા એવી અદ્ભુત અલૌકિક થઈ. એમાં પણ ગુરુજી જે શરૂઆતમાં પ્રાર્થના કરાવતા, નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું ભક્તિ બાળને. આપણા કેટલા લોયાધામ પરિવારના એવા ભક્તો છે કે જે ભક્તો આ શબ્દ યાદ કરે ને આખું દ્રશ્યમ દેખાવા લાગે. મોટા પુરુષમાં ભગવાન રહ્યા છે, એ પણ જ્યારે ભગવાનને ધારીને વાત કરતા હોય ને ત્યારે એવો દિવ્ય માહોલ સર્જાયો હોય, એ જેણે યાદ રાખ્યો હોય, એનું જે ચિંતવન કરતા હોય. આપણે શુક્રવારે શિક્ષાપત્રી ભાષ્યની કથા શરૂ કરી છે. હમણાં વચ્ચે રાય સાહેબનો ફોન આવ્યો કે સ્વામી, આ કીર્તન તો છે ને અમને સૂતા જાગતા આખો દિવસ આમ ભણક વાગ્યા કરે છે. કહ્યું, આ બધું યાદ કરીએ. ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્તને યાદ કરવાથી જગતમાં જે મનની અંદર જે જગતની માયાઓ પડી છે નીકળી જાય છે. જે શ્રી હરિ આ ભૂમિ ઉપર પ્રગટ થઈને વિચરણ કરે છે, પ્રગટ હોય હરિ
વિચરે જે હા જો જો ચરિત્ર કે હે તે હા પ્રગટ હોય હરિ વિચરે જે હા જો જો ચરિત્ર કે હે તે હા પ્રગટ ચરિત્ર સ્વમૂર્તિ માના બ્રહ્માંડ રહે તિહા લગે રહાના જે શ્રી હરિ આ ભૂમિ ઉપર પ્રગટ થઈને વિચરણ કરે છે અને તેમણે જે જે ચરિત્ર કર્યા છે તે પ્રગટના ચરિત્ર તો મૂર્તિમાન છે. જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી શ્રીહરિના ચરિત્ર પણ મૂર્તિમાન રહેશે. શ્રીહરિ ચરિત્રરૂપે સદાય રહે છે અને એ પણ પોતાની ઈચ્છાથી રહે છે. પ્રગટ મૂર્તિરૂપ શ્રીહરિ જે રીતે જીવોનો મોક્ષ કરે છે તે રીતે જ ચરિત્રરૂપી શ્રીહરિ પણ જીવોનો મોક્ષ કરે છે. કેવું લખ્યું! એટલા માટે સ્વામી કહે ભગવાનની મૂર્તિ, ભગવાનની આજ્ઞા, ભગવાનનું ધ્યાન અને ભગવાનના ચરિત્ર ચારે ચાર સમાન છે. ભલે જુદા દેખાય પણ એક જ સરખું ફળ છે. પ્રગટ ભગવાન જીવનું કલ્યાણ કરે એવી જ રીતે ભગવાનના ચરિત્ર પણ જીવનું કલ્યાણ કરે. મુક્તાનંદ સ્વામીને એટલા માટે તો મહારાજે કહ્યું, સ્વામી પૂછતા હતા મહારાજ શાંતિ થાય એવી કંઈક વાત કરો. ભગવાન શ્રીહરિએ છપ્પૈયામાં પ્રગટ થયા, માતા ભક્તિદેવી પિતા ધર્મદેવ એમને સુખ આપ્યું, આ બધી લીલાઓ કહી અને મહારાજે સમજાવ્યું, સ્વામી ભગવાનના ચરિત્રથી વિશેષ શાંતિને આપનાર બીજું કોઈ તત્વ નથી. ચરિત્રમૂર્તિ એક કરી જાને યામે અનુ એક નૂનન માને તાકે મોક્ષ મે ફરક ન લેસા શ્રીહરિ એસે કહેવું હમેશા. ભગવાન શ્રીહરિની મૂર્તિ ને ચરિત્ર બંનેને એક કરીને જાણે પણ ચરિત્રમાં એક અણુ જેટલી પણ ન્યૂનતા ન માને એમ સમજનારાના મોક્ષમાં લેસ માત્ર ફરક રહેતો નથી એમ શ્રીહરિ હંમેશા કહેતા. મૂર્તિમાં ને ચરિત્રોમાં જેટલો ફરક સમજવામાં આવે એટલો મોક્ષમાં પણ તેને ફરક રહેવાનો. જેને જેવી સમજણ હોય તેવું મોક્ષરૂપી ફળ પામે છે. સત્સંગની એ યથાર્થ સમજણ થવી, સત્સંગની જે યથાર્થ સમજણ થવી તે જ મોક્ષ કહેવાય છે. સાંભળો, આપણે કરોડો વખત સાંભળીએ છીએ આ સત્સંગ પ્રગટનો છે. આ સત્સંગમાં કરી કરી કરીને શું કરવાનું છે? આપણે આ સંતો ભક્તોમાં પ્રગટ ભાવ લાવવાનો છે. આ સભામાં આપણ સહુના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાણે ઉગ્યા કોટે ઇંદુ છે. આ સત્સંગ પ્રગટનો છે, આ સત્સંગ રોકવા ટોકવાનો છે અને આ સત્સંગ સમજણનો છે. હમણાં આપણે વાત સાંભળીને સમાજમાં સારા માણસોની કમી નથી, સારા ઘણા છે, પરંતુ સમજુ માણસો બહુ ઓછા છે. આ સત્સંગમાં જ્ઞાની મને ખબર છે આવું કહેનારા ઘણા બધા છે, પણ આ સત્સંગમાં વિવેકી માણસની બહુ મોટી ખોટ છે. સમજણવાળો સત્સંગ કેટલો! લોલે લોલનો સત્સંગ, ખાનપાનનો સત્સંગ, દોડધામનો સત્સંગ, માન મોટપનો સત્સંગ, હારતોરાનો સત્સંગ જુઓ તો ખરા, ફાયલો ફૂલો છે ચારે બાજુ એ જ છે ને. તમે જુઓ તો સમજણનો સત્સંગ કેટલો! સંતો નાવા ગયા. સાંભળો, હવે શાસ્ત્રમાં લખ્યું ગમે તે હોય પણ માણસનો સ્વભાવ એવો છે, એક અરીસા સામે, એક પાણી સામે અને એક સ્ત્રી સામે જેનો જેવો સ્વભાવ હોય દેખાય આવે. ઘણીવાર ઉપરથી દેખાતો શાંત વ્યક્તિ પણ અંદર કેવો હોય? કામ વોટર ઇઝ ડીપ વોટર. ઉપરથી ઠંડો દેખાતો હોય પણ માહિતો ચંચળ હોય,
હવે સંતો સ્નાન કરવા ગયા, યુવાન સંતો હતા, અને એમાં બરાબર પાણી મળી ગયું, પછી શું જોવાનું દાદા? ધુબાકે ધુબાકા દીધા બરાબરના, હા ભૂક્કા બોલાવી દીધા, મજા મજા પડી ગઈ. સંતો પણ આનંદમાં આવી ગયા, ગેલમાં આવી ગયા. એમાં એક કોઈ પટેલ નીકળ્યો, પટેલ્યો. આમે અંગ્રેજીમાં પટેલને શું કહે? ફાટેલ. હવે આ હરિભગત નહીં, પણ એને જોયું, ઓહો આ સમાજના રોટલા ખાઈ ખાઈને આમ ઠેકડા મારે છે. એટલે કોઈ ગુણ બુદ્ધિવાળો માણસ પણ એ બોલી ગયો, એ સાધુઓ આમ સમાજના રોટલા ખાઈને આમ ઠેકડા શું મારો તમે? તે સંતો પણ રમૂજમાં હતા, આનંદમાં હતા. સંતોએ કીધું, જા જા ભાઈ, તું તારું કામ કર, તને ખબર ના પડે. પણ એમાં એક વડીલ સંત દયા સંતતા એ બોલ્યા, સંતો આપણે હવે સમજવું જોઈએ. શું સમજવું જોઈએ? શ્રીજી મહારાજે આ અજાણ્યા માણસની અંદર પ્રવેશ કરીને આપણને શિખામણ આપી છે. આને શું કહેવાય? સમજણ. અને બાટકી પડો, હે ઝીકમ ઝીક કરવા મળો, ઝઘડો કરી નાખો, તો એને શું કહેવાય? અણસમજણ. રોડ ઉપર ચાલનારો માણસ બોલી જાય, ટોકી જાય, તો પણ સંતો કેવી રીતે લેતા? એને સવળું લેતા. આને શું કહેવાય? સમજણ. સંતોમાં, હરિભક્તોમાં, બધી જગ્યાએ. સભાની અંદર શિવલાલભાઈ શેઠ બેઠા હોય, સોપારી મોઢામાં હોય, અને ટુકડો ચાવે અને ટક ટક અવાજ આવે, અને સંતોને તો ખબર પણ નથી, બરાબર, અને બોલે કે આ સભામાં કયું કૂતરું હાડકું ચાવે છે, શબ્દ તો જુઓ. આ અત્યારે આપણે બોલી શકીએ, હા? આમ સભામાં બેઠા હોય ને આ શબ્દ જો આવ્યો હોય ને સામે, લાગે આ તો દાદા અમને અનુભવ છે. આજે છે ને કાચ જેવો ડેલિકેટ ફ્રેજાઇલ સત્સંગ એટલો બધો વધી ગયો છે ને, લેબલ મારી દેવું પડે કાને બહુ જાળવજો. સભામાં કયું કૂતરું હાડકું ચાવે છે, આવા શબ્દ. અને શિવલાલભાઈ ઊભા થાય, દૂર જાય, થૂકીને આવે અને હાથ જોડીને માફી માગે, વિચાર તો કરો. આને સમજણ કહેવાય, આને ખરેખર સત્સંગને પચાવો કહેવાય. સત્સંગની યથાર્થ સમજણ થવી તે જ મોક્ષ છે. સત્સંગને યથાર્થ સમજ્યા પછી ભક્તને ભગવાન સિવાય કોઈ વસ્તુ ગમે નહીં. યથાર્થ સત્સંગ જેને થયો હોય તે ભગવાન, સંતો અને હરિભક્તોને છોડીને સંસારમાં ફરી ક્યાંય રાગ કરે જ નહીં. કાચો સત્સંગ બધી જગ્યાએ છે, સાચો સત્સંગ બહુ ઓછો છે. હવે આપણે જગતમાં, તમને ખબર છે કે એક ધોરણમાં એક વર્ષ હોય, એક ધોરણમાં 51 વર્ષ ન હોય, હોય પણ આ સત્સંગમાં કેવું છે બોલો? આવે ત્યારથી 51 વર્ષ સુધી એક ને એક ધોરણમાં જ. જો કોઈ કે ભગત આમ ન થાય, મને બધી ખબર છે, અમારા દાદાઓને પૂછો, આજના નાના દીકરાઓને કહેવાતું નથી, હે દાદા બોલો, તમને શું ખબર દાદા? તમારા કરતા દીકરાઓને વધારે ખબર. જેને યથાર્થ સત્સંગ હોય તેને ભગવાન સિવાય કોઈ વસ્તુમાં રાગ એટલે આસક્તિ ન થાય. જીવને સંસારમાં જેટલો રાગ છે તેટલો તેને મોક્ષમાં ફરક પડે છે. અંતે રાગ એટલે આસક્તિ એટલે વાસના એ જ કલ્યાણ બગાડનાર છે. માટે વારંવાર ભગવાનની મૂર્તિમાં પ્રેમ કરવો અને સંસારના રાગનો ત્યાગ કરવો. લો, શ્રીજી મહારાજ ને આ એક એક વાતો, આ ભગવાન સ્વામિનારાયણનો અક્ષરધામમાંથી લાવેલો સિદ્ધાંત હતો. રાગ, આસક્તિ, વાસના આજની દુનિયામાં આનું પોષણ જ થઈ રહ્યું છે. કોઈનો રાગ ટાળવા માટે કોઈ મહેનત કરતા હોય એવા તમે કોઈ દાખલા જોયા? બોલો બોલો, 1 2 3 4. દુનિયાની બધી મહેનત શેની છે દાદા? રાગને પોષણ આપો, વાસનાને પોષણ આપો, અને એ પોષણ આપતા આપતા પેલો પાપનો ઘડો ભરાઈને, એમ જ્યારે ભરાઈને પછી વિસ્ફોટ થાય ને ત્યારે ખબર પડે. એટલા માટે જે ડાયા ડાયા પરિવારો છે, જે સમજુ પરિવારો છે,
જે વિવેકી પરિવાર છે એ પરિવારો પહેલેથી જ કહેવાય છે ને, આગ લાગતા પહેલાં કૂવો ખોદે એને ડાયો કહેવાય, પાણી આવતા પહેલાં પાળ બાંધી દે એ સમજુ કહેવાય. એમ આપણે પણ આપણા ઘરમાં, પરિવારમાં, જીવનમાં આ વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવી છે. સાંભળો, નાવડા કરીને ગામ, ત્યાં નથુભાઈ ઠક્કર કરીને બહુ સારા હરિભક્ત. હવે સંસારમાં હોય ત્યારે એની આસક્તિ જુદી રીતની હોય. આસક્તિ રાગ એટલા બધા પ્રકારના છે ને દાદા, એની ગણતરી કરવી અશક્ય છે. એટલે મહારાજે વચનામૃતમાં ટૂંકામાં ટૂંકી વાત કરી, ભગવાનનું ભજન કરતા આડું આવરણ આવે તેને માયા કહેવાય, એનું નામ રાગ. ભરતજી માટે આખી પૃથ્વીનું રાજ્ય રાગ ન બની, સમૃદ્ધિ, સ્ત્રી, સંતાન આ કશું રાગ ન બન્યું, પણ એક હરણાનું બચ્ચું રાગ બન્યું. ભરતજીના જીવનમાં આગ લગાડી દીધી, ભરતજીની સાધનામાં આગ લગાડી દીધી. સાધુ હોય તો રાગ જુદા હોય, સંસારી હોય તો રાગ જુદા હોય. જ્યાં સુધી દેહ છે, ગોપાળાનંદ સ્વામી વાતોમાં એમ બોલ્યા કે અક્ષરધામના દરવાજા સુધી દેહાશક્તિ નડે છે. અક્ષરધામના દરવાજા સુધી દેહાશક્તિ જોડે ને જોડે છે. જો આપણે લપસી પડ્યા તો ત્યાંથી શ્રીજી મહારાજ પાછા મોકલશે. આ નથુભાઈ ઠક્કર, એને દીકરાની બહુ આસક્તિ, દીકરો હતો નહીં, અને જેની પાસે જે ન હોય એની આસક્તિ બહુ વધારે હોય. જેણે અમેરિકા જોયું ન હોય એને શું થાય, હે ભગવાન એક વાર તો અમેરિકા દેખાડી દો, થાય કે નહીં. અને જેણે જોઈ લીધું હોય ને એ ભગવાનને પ્રાર્થ, હે ભગવાન હવે આમાંથી છોડાવો. ખરેખર આવું છે. પહેલાં લાકડાના લાડુ હતા, કલર નાખેલો હતો, એવા ચમક ચમક થાય. એમાં એક ભાઈ ગાડી લઈને નીકળ્યા, કેટલા લાડુ, કે 100 રૂપિયાના 10, આ કે નહીં 70 રૂપિયાના 10 આપવા છે, પેલો કે નહીં, આને એમ કે હમણાં ઉતરશે, થોડો રગઝગ થઈ. આ સ્વાદ્યોય હતો ને લોભ્યોય હતો. એક દોષ હોય તો ભગવાન માફ કરે, પણ આમાં કેટલા ભેગા થયા હતા, પ્રોબ્લેમ ત્યાં છે. બે દોષ, લાડુ ગમતા હતા પણ રૂપિયા જાજા છોડવાય નહોતા. અને આ લાડુ વેચવાવાળાએ શું કરેલું, ઉપર સારા સારા લાડુ રાખેલા એ બધા વેચાઈ ગયા હતા, હવે નીચે આ માલ થોડો લાકડાનો આવું બધું ગંદા લાડુ બનાવેલા હશે, નીચે પડેલા, એટલે એને બહુ વેચવાની ગરજ પણ હતી નહીં. એક રૂપિયો આગો પાછો એણે ન કર્યો, આ ગાડી લઈને જતો રહ્યો. આને એમ કે હમણાં થોડી વારમાં ઉતરશે. એમાં બીજો માણસ આવ્યો, એને લાડુ ગમે, એણે લઈ લીધા. આ ગાડી લઈને આમ ગયો હતો, ત્યાંથી પાછો એણે જોયું કે લાડુ તો વેચાઈ ગયા. આ દુઃખી દુઃખી થઈ ગયો, કેવા સરસ મજાના લાડુ, 100 રૂપિયા તો આમ નહીં તો આમ. ઊંઘ ના આવી, અને જે લાડુ લઈને ઘરે ગયો હતો એણે મોઢામાં નાખ્યા, ખબર પડી, ઓહો આ તો લાકડાના છોલમાંથી બનાવેલા લાડુ છે. થૂ થૂ કરીને થૂકી નાખ્યું, છેતરી ગયો, આવો છે તેવો છે, એ દુઃખી દુઃખી થઈ ગયો. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામના પવિત્ર બ્રાહ્મણ, અતિ સમૃદ્ધ, અતિ વિદ્વાન, પણ અતિ દુઃખી છે. મારે ત્યાં દીકરો નથી, દીકરો ન હોવાના દુઃખથી આત્મહત્યા કરવા પહોંચી ગયા. વિદ્વાન બ્રાહ્મણ જંગલમાં ગયા, રડે છે. એમાં એક સાધુ જોયા, સાધુના પગમાં માથું, પછાડી પછાડીને રડવા લાગ્યા. સંત કે ભાઈ શું છે તને, બાપજી બધું ભગવાને આપ્યું છે, તો બધું આપ્યું તો દુઃખી શા માટે છે, તું આટલું રડે છે શા માટે, બસ એક શેર માટેની ખોટ છે. મહાત્મા કહે ભગવાને બધું આપ્યું છે, એનો આનંદ લઈને જે છે એનો આનંદ લો, જે નથી એનું દુઃખ શા માટે. આત્મદેવે કહ્યું, નહીં પ્રભુ, જગતના લોકો મને વાંજ્યો કહે છે ને મારું હૃદય વિંધાઈ જાય છે, આ કલંક મારાથી સહન થતું નથી, હવે તો મારે આત્મહત્યા કરવી છે, અને હું આત્મહત્યા કરીશ, એનું પાપ તમને લાગશે, ગમે તેમ કરો, મને દીકરો આપો. પેલા સાધુએ કહ્યું, ભાઈ તને ખબર છે દીકરામાં કેટલું મોટું દુઃખ છે, હું પણ તારી જેમ સંસારમાં હતો, અને દીકરાના દુઃખથી થાકી અને હું આ સાધુ થયો છું, હું જંગલમાં આવતો રહ્યો છું, મને દીકરો હતો એટલે હું દુઃખી હતો,
અને તું દીકરો માગે છે, સમજી જા. તો કે નહીં પ્રભુ, મારે જોઈએ જ છે, નકર મરીશ. સમજ્યા તમે? આસક્તિ આસક્તિ હે લેકિન જા નહીં સકતી. આસક્તિ અને આવશ્યકતા બહુ નાની વસ્તુ છે. આવશ્યકતાના ધોરણ ઉપર આપણે બધાએ જીવન જીવવું જોઈએ, આસક્તિના ધોરણ ઉપર નહીં. કોઈ પણ કામ કરો એમાં આવશ્યકતા હોય. જેમ કે આપણે લાઈવ કથા કરવી છે દાદા, તો ઇન્ટરનેટ જોઈએ કે ના જોઈએ? કોમ્પ્યુટર જોઈએ કે ના જોઈએ? બોલો, જોઈએ. આવશ્યકતા છે. પણ એ આવશ્યકતા જો આસક્તિ બની જાય ને તો મારી નાખે. રાજા ભરત, અનેક પત્ની, અનેક પુત્રો, આખી પૃથ્વીની સમૃદ્ધિ હતી, એને નડતર રૂપ ન બની, કારણ કે એમાં આસક્તિ નહોતી. અને એ જ ભરત માટે જંગલમાં ગયા પછી એક મૃગલીનું બચ્ચું એમાં આસક્તિ થઈ તો મરી ગયા. આ નથુભાઈ ઠક્કર નાવડા ગામમાં રહે, ગોપીનાથજી દાદાના દર્શન કરવા આવે. ગોપીનાથજીને એટલી વિનંતી કરે, હે ગોપીનાથ દાદા, હે ગોપીનાથ દાદા, એક શેર માટેની ખોટ છે. એકવાર ગોપીનાથજી રાજી થયા, એક દીકરો મોકલી દીધો. મોટી ઉંમરે નથુભાઈને દીકરો થયો. અને ભાઈ, પછી તો મોટી ઉંમરે દીકરો મળે પછી કેવો મીઠો લાગે. પેલી સૌરાષ્ટ્રની કહેવત છે ને દાદા, અમારા મુનિયાની ગાળ ઘીની નાળ. બોલો, એ ગાળ દે તો કેવી લાગે? ઘીની નાળ જેવી લાગે. હા, સિદ્ધિવરુના દીકરાની વાત છે. આ નથુભાઈને મોટી ઉંમરે દીકરો થયો, એવો મીઠો લાગે, એવી આસક્તિ. અને ભગવાનને કરવું, ભગવાન જ્યારે પરીક્ષા કરે ત્યારે ભૂકા બોલાવી દે. એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ, પછી તો પાંચ વર્ષ કલકલ 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 બોલતો થયો, રમકડાની જેમ રમતો થયો, દોડતો થયો. અને પાંચ વર્ષે દીકરો મરી ગયો. એવો આઘાત લાગ્યો, એવું કલ્પાંત કરે. અરે માથા પછાડે, માથું ફૂટી ગયું, લોહીની ધાર થઈ, એમના બેન ભાઈએ પકડી લીધા, થાંભલા સાથે દોરીથી બાંધી દેવા પડ્યા. બોલો, અને બૂમો પાડી પાડીને આ નથુભાઈ બરાડા પાડી પાડીને કે, હે ગોપીનાથજી, દીકરાને લઈ લેવો તો દીધો સુકામ? એમના ભગવાનનો આભાર માન્યો કે મારી આસક્તિ હતી, પાંચ વર્ષ તમે આપ્યો, થેન્ક યુ ભગવાન. જે છે એનું સુખ નથી લઈ શકતો, અને જે નથી એનું દુઃખ ભોગવે છે, આનું જ નામ આસક્તિ. રાવણ પાસે બધી સમૃદ્ધિ હતી, એ સમયની પૃથ્વીની સુંદરમાં સુંદર સ્ત્રી મંદોદરી, એવું વર્ણન છે. એની પાસે સુંદરમાં સુંદર પત્ની હતી, છતાં પણ શું થયું એને? સીતામાં રાગ થયો. આનું જ નામ મોહ, આનું જ નામ આસક્તિ. મા ગ્રીધ કશ્ય સ્વિદ્ધનમ, ઉપનિષદો એટલા માટે કહ્યું, ભગવાને જ્યાં રાખ્યા છે, જેમ રાખ્યા છે, જેટલામાં રાખ્યા છે, એટલામાં એટલા આનંદથી જીવીએ, આનંદથી જીવીએ. આનાથી મોટો જીવનનો પાઠ બીજો છે જ નહીં. આ નથુભાઈ ઠક્કર દોરડાથી બાંધી દીધા, બરડા પાડી પાડીને બૂમો પાડે. ભગવાનના ભગત તો હતા, પૂજાપાઠ કરતા હતા, ધર્મ નિયમ પાળતા હતા. અડધી રાત્રે ઓરડાની અંદર અંજવાળું થયું, અંજવાળામાં તેજ દેખાણું, તેજની અંદર મહારાજની મૂર્તિ દેખાણી. મહારાજ હસતા હતા અને ભગત રડતા હતા. અને રડતા રડતા ભગત નથુભાઈ કે, મહારાજ, આખી દુનિયામાં બીજા કોઈનો છોકરો તમને ન મળ્યો, મારો જ દેખાણો. અને લઈ લેવો તો આટલી નાની ઉંમરમાં લઈ લીધો, મને પહેલાં હું કામ ના લઈ લીધો. મહારાજે બહુ ઠપકો સાંભળ્યો. મહારાજ કે, નથુભાઈ દીકરો જોઈએ છે ને, જો આમ મહારાજ આમ હાથ કર્યો ને હાથનું ઝટકું, ત્યાં તો મૂર્તિની પાછળથી એ દીકરો, દીકરાનું નામ કાળું. અને કાળુને જોઈ નથુભાઈનો પ્રેમ પાછો ઉભરાણો. ભાઈ, હા, લે કાળું, તું મને મૂકીને બેટા જતો રહ્યો, તને પણ મારા પર દયા ન આવી, હવે કોની સાથે સંવાદ ચાલો થયો? કાળુએ કહ્યું, નથુભાઈ ઉભારો ઉભારો, હું નથુભાઈ છું કે તારો બાપ? કોણ બાપ, કોણ દીકરો? પાંચ વર્ષ પહેલા કયો સંબંધ હતો? હું ક્યાં હતો ને તમે ક્યાં હતા? આ બધા સંબંધ તરતા પાણીમાં બે લાકડા ભેગા થાય ને બે લાકડા છૂટા પડે એવા આ બધા ક્ષણભંગુર સંબંધો છે. સાચો સંબંધ તો એક ભગવાનનો છે. નથુભાઈ તો અવાક બની ગયા. જેને જેમાં આસક્તિ હોય ને દાદા, આ એનો નિયમ છે, બહુ કડવો નિયમ છે, યાદ રાખજો. જેને જેમાં આસક્તિ હોય ને એ વ્યક્તિ દ્વારા જ એની આસક્તિનું નિવારણ થાય છે. જે ચાવી તાળાને બંધ કરે
તાળાને ખોલવા માટે એ જ ચાવી જોઈએ. તુલસીદાસજી મહારાજ એટલા કામી હતા, સ્ત્રી આસક્ત હતા, સ્ત્રી લંપટ હતા. એક દિવસ પણ સ્ત્રી વિના રહેવાનું થયું, રાત્રે પોતાની આસક્તિને રોકી ન શક્યા. વરસતા વરસાદમાં નદીમાં પૂર આવ્યું છે, એમાં તરીને સામે કિનારે ગયા અને કહેવાય છે કે સર્પ લટકતો હતો એને દોરડું સમજી અને બીજે માળે ચડીને પત્નીને મળ્યા. આવા સ્ત્રી લંપટ અને સ્ત્રીને જ્યારે મળવા જાય અને સ્ત્રીએ બે ધોલ મારી દીધી, અરે મૂરખ, આ ચામડાના દેહમાં તને જેટલી આસક્તિ છે, જેસી પ્રીતિ હરામ છે એસી હરીશે હોય. જો આવી પ્રીતિ તે હરિમાં કરી હોત, રામમાં કરી હોત, તો તારો બેડો પાર થઈ જાય. અને તુલસીદાસજી મહારાજને લાગી આવ્યું તારા માટે આટલું બધું કર્યું, વરસતો વરસાદ, આ વાવાઝોડું, નદીનું પૂર, આ કાંઈ મેં જોયું નહીં અને તું આમ હાવ. પણ તુલસીદાસજી મહારાજને ઠોકર એવી વાગી, કહેવાય છે ને કે શું ખાવાથી બુદ્ધિ આવે છે, બદામ ખાવાથી પણ નહીં, ઠોકર ખાવાથી. દુઃખ છે ને એ જીવનમાં અત્યંત અનિવાર્ય છે. તડકા વિના કેરી પાકે નહીં. બોલો, પાકે. અગ્નિ વિના રસોઈ પાકે નહીં. હવે અગ્નિ ઉપર આપણને બિહારવામાં આવે તો શું થાય? અગ્નિ વિના રસોઈ પાકે નહીં, તડકા વિના કેરી પાકે નહીં, એમ દુઃખ વિના જીવનમાં ક્યારેય પણ આસક્તિ ઓગળતી નથી. એટલા માટે ભગવાનના ભક્તો દુઃખ માગે છે. કુંતાજીએ દુઃખ માગ્યું, રાજા રંતિદેવે દુઃખ માગ્યું, મોટા મોટા રાજા મહારાજાઓ ભગવાનના એકાંતિક ભક્તોએ સારંગપુરની અંદર ભગવાનની અંદર બહેનોએ દેશોમાં દેહ સુખ સંયોગ દુઃખ સુખ ન માગ્યું, દુઃખ માગ્યું. બોલો, આ નથુભાઈને દીકરામાં આસક્તિ, કાળું એનું નામ, એ 5 વર્ષનો ટાબડિયો કાળું કેવા લાગ્યો, અરે કોણ બાપ અને કોણ દીકરો, કયા સંબંધો, 5 વર્ષ પહેલાં હું ક્યાં હતો ને તમે ક્યાં હતા. હવે તો ભાઈ નથુભાઈ કે, અરે કાળું તો આ બધું શું બોલે છે. કાળું કે, તમને સાચી વાત કરું, હું તમારો દીકરો નથી, ગયા જન્મમાં હું ગોપીનાથજીનો પૂજારી હતો. લે, તમે અને ક્યાં, ભગવાનની સાક્ષાત સેવા કરનાર પૂજારીને આ દશા. નથુભાઈ કે, કેવી વાત કરો છો. હા, ભગવાનની સેવા કરી, મેં બધું કર્યું, પણ મા બાપની આસક્તિ ટળી નહોતી, એટલે ગોપીનાથજીએ મારો દેહ છૂટ્યો અને મારા આત્માને, તને દીકરાની આસક્તિ હતી ને મને મા બાપની આસક્તિ, આપણને બેને ભેગા કરી દીધા, અને તારા ઘરે આ ખોળિયામાં આવ્યા પછી મને દુઃખ થવા લાગ્યું. ભગવાનની કૃપાથી મને પૂર્વનું આંશિક જ્ઞાન હતું, ગમે તેમ કરીને હવે આસક્તિ ટાળી, મારે બસ ભગવાનને પામવા છે, એટલે નાના દેહની અંદર, નાની ઉંમરની અંદર મારી આસક્તિ ટળી ગઈ અને ભગવાને મને ચોખ્ખો કરી અને નાની ઉંમરમાં અક્ષરધામની પદવી આપી, એટલે હું તો મહારાજની સાથે ધામમાં બિરાજું છું. આ મારું દેહ જે દેખાય છે, આ શરીર દેખાય છે, આ તો પ્રભુની કૃપાથી તને દેખાય છે, બાકી હું તો ભગવાનનો મુક્ત છું. નથુભાઈની આંખો ઉઘડી ગઈ. લે, ભગવાનની સેવા કરી તેમ છતાં તમને આવો દેહ લેવો પડ્યો. અને ત્યારે પેલા નાના દીકરાએ કાળુએ કહ્યું, હવે તમે વિચારો, ભગવાનની સેવા કરી છે છતાં પણ જો આસક્તિ હતી તો આ બીજું શરીર ધારણ કરવું પડ્યું, હવે તમે આટલી આસક્તિ રાખશો દીકરાની અંદર તો કેટલા શરીર લેવા પડશે. અને આમ વાત થાય, મૂર્તિ ને કાળું ને મહારાજ બધા અદ્રશ્ય. નથુભાઈ ઠક્કર જાગી ગયા. હવે સમજાઈ ગયું કે ખરેખર મહારાજે આ ચરિત્ર શા માટે કર્યું. આવી તો કેટલી વાતો છે. જ્યાં વાસના જે નિજરે રહે છે ત્યાં જન્મ તે તો જઈને લહે છે, માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બિક. માટે ભગવાનના ભક્તે રાગ, આસક્તિ, વાસના એને ઓળખવા જોઈએ. ઓળખ્યા પછી એ
ટાળવા માટે દાખલો કરવો જોઈએ અને એમનેમ નથી ટળતા. જુઓ સારા સારા હરિભક્તો, બાર પટોળી ગામની અંદર આલા સુતાર બહુ સારા ભગત, ભક્તિ પણ કરે, ધર્મ પણ પાળે, પણ આસક્તિ. પેલા મથુરાના ચોબાજીની વાત છે ને, બે ચોબા મથુરાથી ભાંગ પીને ચડ્યા ભાઈ હોળીની અંદર. એને એમ કે હમણાં મથુરા આવી જશે, હમણાં આપણે ગોકુળમાં પહોંચી જશું, હમણાં વ્રજમાં પહોંચી જશું. યમુનાની અંદર ચડી અને હલેસા દેવા જ લાગ્યા. આમ કરતા કરતા સવાર થઈ ગઈ, પણ ભાંગ વધારે પી લીધેલી, ઉતરેલી નહીં. એટલે એકે બીજાને કીધું, લે આ ઝાડવા તો બધા મથુરાઓના હોય એવું લાગે છે, બીજો કે સાચી વાત છે એવા જ લાગે છે. તો કે આપણે આટલી બધી મહેનત કરી, અંજવાળું થઈ ગયું, તોય આપણું ગામ કેમ ના આવ્યું? ત્યારે બીજા માણસો આવ્યા, એણે કહ્યું, ભલા માણસ એક રાત નહીં, આખી જિંદગી તમે કદાચ છે ને હલેસા મારો ને તોય તમારું ગામ નહીં આવે. આ દોરડા છોડો. એમ આપણે શું કરીએ છીએ? દોરડા છોડતા નથી, હલેસા તો બહુ મારીએ છીએ. ભક્તિના હલેસા, ધર્મના હલેસા, સેવાના હલેસા, પણ જે બીજું પણ કામ કરવાનું જરૂરી છે, કયું? દોરડા છોડવાનું. આ આલા સુતાર બહુ સારા હરિભક્ત, ભક્તિ પણ એવી કરે. એમાં મહારાજે દર્શન દીધા. મહારાજે કહ્યું, આલાભાઈ તમારો અંત કાળ આવ્યો છે, દેહની આવરદા પૂરી થાય છે, ચાલો અમે અમારા મુક્તો સાથે ધામમાં તેડવા આવ્યા છીએ. આલા સુતારે કહ્યું, મહારાજ આટલી દયા કરી છે, થોડી વધારે કરો ને. શેની દયા હવે? મહારાજ થોડા દિવસ પછી તમે લઈ જાઓ તો સારું. મહારાજ કે આ લોકમાં વળી શું છે? આ આલા સુતાર જવાબ શું આપે સાંભળો. મહારાજને કે, મહારાજ આ બધા બહુ સારી ચાકરી કરે છે ને, એને થોડા દિવસ લાભ મળી જાય ને, એ લોકોને સંતોષ થઈ જાય ને. કોને? સંતોષ ખરેખર કોને લેવો? તો મહારાજને કહ્યું, મહારાજ આ બધા પરિવારના લોકો ચાકરી એટલી બધી કરે છે ને, એટલે મહારાજ થોડો એ લોકોને સંતોષ મળી જાય ને, એટલા દિવસ તમે ખમી જાઓ. મહારાજને થયું, અમારો ભગત સારો છે પણ ચાકરીમાં બંધાણો છે, બોલો. એટલે પછી ભગવાન એકાદની અંદર આવે ને પછી એને એક બે ડફણા ઠોકાવે ને પછી ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ આ જગતમાં કોઈ કોઈનું નથી રે. હા, તો બધી ભગવાનની લીલા છે. જો બહુ સીધું સરખું ચાલતું હોય તો કોઈ ભગવાનને ભજે એવા નથી. અંબાણીના દીકરા મંદિરમાં આવવાના, બિલગેટ્સના દીકરા મંદિરમાં આવવાના, કારણ કે એને ભગવાનની જરૂર જ નથી. એમાં બે ચાર દિવસ પછી શ્રીજી મહારાજે ફરીવાર ફળિયામાં દિવ્ય રૂપે પ્રગટ થઈ અને સાદ કર્યો, આલાસુતાર આલાસુતાર આવું છે મારી જોડે તો ધામમાં તેડી જઈએ. મહારાજે આવું ચરિત્ર કર્યું. ત્યાં આલાસુતાર શું કે ખબર? એને બૂમ પાડી જોરથી, મહારાજ આલાસુતાર બહાર ગયા છે. મહારાજને થયો આ આલાસુતાર આમ આસક્તિમાંથી નીકળશે નહીં. શ્રીજી મહારાજે રોગ પ્રેર્યો, વાવળિયાનો રોગ એવો થયો, એવી પીડા થવા લાગી, ચીસો પાડે, ભૂમો પાડે, કોઈ છોકરાઓ નજીક આવે એને પાટા મારે અને મોટે મોટેથી બોલે, હે મહારાજ તમે તેડવા આવ્યા અને હું અભાગી ના આવ્યો, હવે દયા કરો, મહારાજ તેડી જાઓ, મહારાજ લઈ જાઓ, હવે દોરી તાણી લો, ખેંચી લો, અંતકાળે આવી રે સંભાળી લેજો. આમ પ્રાર્થના બરાબર ચાલુ કરી અને આઠમે દિવસે મહારાજે દર્શન દીધા. મહારાજ કે હવે આલા સુતાર કેવું? અરે મહારાજ અત્યારે જ. સમજ્યા તમે? દોયલી વેળા મારે દીના નાથજી રે. વાલા ભક્તો, સુખ છે ને એ આસક્તિને વધારનારું છે અને દુઃખ છે ને એનો મોટો ગુણ એ છે આસક્તિને ઓગાળનારું છે. એટલા માટે સારા સંત, સારા ભક્ત, સારા તમામ લોકો આજે યાદ કરીશ ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. હમણાં કેટલી નિંદા, ટીકા, આલોચના, આક્ષેપો, પણ એને જ્યારે જ્યારે પ્રશ્ન પૂછ્યા ને લોકો આટલી બધી ગાળો તમને દે છે,
લોકો આટલી બધી આલોચના કરે છે, આટલા બધા આક્ષેપો, ખોટા આક્ષેપો કરે છે, પણ એ માણસનો જે જવાબ હતો ને સાંભળવા જેવો હતો. ઉચ્ચ કક્ષાના સંત સિવાય કોઈ આવો જવાબ ના આપી શકે. એણે કેવો સરસ જવાબ આપ્યો કે મારા માટે તો તાલી ઓર ગાલી દોનો બરોબર હે, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટ એન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મેં પ્રિયો ન રહ. મેરે લીએ તો તાલી ઓર ગાલી દોનો બરાબર હે. લોકતંત્રની અંદર આલોચના થાય એ ખોટું નથી, થવી જોઈએ. માણસનો સ્વીકાર તો તમે જુઓ, અભિગમ તો તમે જુઓ, થવી જ જોઈએ, પણ આક્ષેપ નહીં. આપણે બધા પ્રયત્ન કરીએ સારી દિશામાં, ખોટી દિશામાં નહીં. ત્યારે આપણને એમ થાય જે કોઈ ક્ષેત્રમાં, અરે આ તો હું આની વાત કરું, મેં તો વિદેશના કેટલા સારા સારા લેખકો વાંચ્યા સાંભળ્યા. રોમારોલા ધીલેસ વી હેવ ધી મોર આઈ એમ. બાહ્ય વૈભવ ઘટે છે ને ત્યાર પછી આંતર વૈભવ વધે છે. જગતના મહાન ક્રાંતિકારી તમામ સત્પુરુષો, અરે આધ્યાત્મિક જગતમાં હોય કે રાજકારણમાં હોય, ત્યાગાશ્રમમાં હોય કે પછી ગ્રહસ્થાશ્રમમાં હોય, વિઠ્ઠલભાઈની વાત કરી હતી, અબજોપતિ આ ધનપતિ, એક મહિનામાં કરોડો રૂપિયા ભગવાન માટે વાપરનારા, પણ એના ઘરે અમે ગયા, એના ઘરની અંદર એક વસ્તુ સારી નહીં દાદા, એક વસ્તુ સારી નહીં. આપણને લાગે લક્ષ્મણ બાપા, લક્ષ્મણભાઈ રાઘવાણી, એના ઘરે મેં પધરામણીએ ગયા, કેવા મોટા માણસ, સરકારને પૈસા ધીરી શકે આટલો અઢળક પૈસો હોવા છતાં દાદાના ઘરમાં, દાદાની રૂમમાં મેં બેઠા, આપણને દેખાય આવે કે આ ધનપતિઓ છે, ધનના ઢગલા ઉપર ભલે બેઠા છે પણ ધનને હૃદયમાં નથી બેસવા દીધું. અને આજે તો અહીંયા ઢગલા કરી દે છે ને, હૃદયની અંદર ઢગલા કરે છે ને, એ મારી નાખે છે. જ્યાં સુધી સંસારમાં રાગ રહે છે ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી, નથી અને નથી. હિલિયમ ભરેલો ફુગ્ગો આકાશમાં ઉડવાનો જ છે, હિલિયમ ભરેલો ફુગ્ગો આકાશમાં જવાનો જ છે, પણ દોરીથી બાંધી દો તો એ ક્યારેય નહીં ઉડી શકે. એમ જે ભક્તિ કરે છે, ધર્મ પાળે છે, બધા અક્ષરધામમાં જવાના જ છે, પરંતુ આસક્તિના દોરડાથી બંધાયેલા હશે તો ગમે એટલી ભક્તિ કરશે, ગમે એટલો ધર્મ પાળશે, તો પણ એનો ફુગ્ગો અક્ષરધામ સુધી ઉડવાનો નથી. જ્યારે સંતો જમી રહ્યા ત્યારે શ્રીહરિ મંડપમાંથી બહાર આવ્યા, હાથ અને ચરણ ધોઈને ચાલ્યા, ઉતારે આવીને પોઢી રહ્યા. જ્યારે શ્રીહરિ પોઢીને ઉઠ્યા ત્યારે ફરીવાર આંબલે આવ્યા. શ્રીહરિરાય આ પ્રમાણે પૂનમ સુધી નિત્ય નિત્ય અધિક નવા નવા ચરિત્રોને કરતા હતા. દેશ દેશના હરિભક્તો આવ્યા, તે રોજ રસોઈ આપતા. એક દિવસ એકાદશી આવી ત્યારે તે નિમિત્તે ઘણો સારો ઉત્સવ કર્યો. શ્રીહરિએ સત્સંગની રીત શીખવાડીને હરિભક્તોનો ખૂબ જ આનંદ વધારીને કુસંગના ભિન્ન ભિન્ન રૂપ સમજાવીને કુસંગને અતિશય દુઃખરૂપ દેખાડ્યો. હરિભક્તોને બે વાત જ મહારાજ શીખવાડી, સત્સંગની રીત શીખવાડી અને કુસંગમાં દુઃખ છે આ શીખવાડ્યું. કરીને આટલું જ કરવાનું છે, કુસંગથી બચવાનું છે અને સત્સંગ સ્વીકારવાનો છે. આના કરતા ત્રીજું સાધન ખરું? આ વાતને હજાર રીતે સમજી શકાય. કરીને એટલું જ કરવાનું છે, જગતમાંથી પ્રીતિ તોડવાની છે, ભગવાનમાં પ્રીતિ જોડવાની છે. પછી સૌએ શ્રીહરિને પ્રાર્થના કરી. શ્રીહરિએ સૌહરિ ભક્તોને ઘેર પાછા જવા માટે શીખ આપી સહુને કહ્યું, પોતપોતાના દેશમાં તમે એક જૂથમાં એક ભેળા ચાલજો, કોઈ સમુદાયથી પાછળ ન રહેતા. મહારાજે આજ્ઞા કરી, તમે બધા ભક્તો હવે તમારે ઘેર, તમારે દેશ જાઓ. બધા ભક્તો હવે મહારાજ ટકોર કરે છે. શ્રીજી મહારાજનો એક સ્વભાવ હતો. કેવો સ્વભાવ હતો? જે સમય હોય, સમયને અનુરૂપ જે કાર્ય હોય, એ કાર્ય કરવા માટેની ટકોર મહારાજ અચૂક કરતા. સાગરમાં આપણે વારંવાર સાંભળીએ છીએ, ઉત્સવમાંથી જવા માટે હરિભક્તોને આજ્ઞા કરી, હવે મહારાજ ભલામણ કરે છે. કોઈ અજાણ્યો માણસ
સંગાત કરવા આવીને સાથે મળી જાય તો પણ તેનો મનમાં વિશ્વાસ કરતા નહીં। મહારાજ રોજ આવી ભલામણો કરતા, કારણ કે ઘણા એવા ઠગ લોકો સાહુકાર જેવા થઈને ફરે છે, જો ધ્યાન ન રાખીએ તો આપણને ઠગી જાય। આપણા સત્સંગની રીત એવી છે, સહુ એક જ ગામના હોય તો પણ આપણા સત્સંગની એવી રીત છે, કથા સાંભળનારા બધા ભક્તો સાંભળી લો, ભગવાન સ્વામિનારાયણ વારંવાર જે વાત કરતા, તમે અમારા છો એટલે તમે સત્સંગી છો, માટે સહુ એક જ ગામના હોય તો પણ પુરુષોએ પુરુષોના વિભાગમાં બેસવું, પુરુષોએ પુરુષો વિભાગમાં ચાલવું અને સ્ત્રીઓએ સ્ત્રીઓની સાથે બેસવું, ઉઠવું ને ચાલવું, જગતના લોકો જેવી રીત આપણી ન હોવી જોઈએ। જેનું મન રોજ અનિતિને માર્ગે ચાલતું હોય તે વ્યક્તિ જો સંતોના ધર્મ અને નિયમની વાતોને રોજ કહેતા સાંભળતા રહે તો તેના બધા પાપ બળી જાય। વિચારો, અનિતિ કરનાર હોય, અધર્મ કરનાર હોય, પરંતુ એને સંતોની રીતભાત ગમે, સંતોના ધર્મ નિયમ ગમે, એમાં અહોભાવ દિવ્ય ભાવ જાગે તો એનો અધર્મ, એની અનિતિ નાશ પામે છે। શ્રીજી મહારાજે એવી જોરદાર વાત કરી, આ જગતમાં અપાર અસંત અને અપાર દુર્જન ફરતા હોય છે, સંતોના ધર્મ નિયમની વાતો દ્વારા તે ઓળખાઈ જાય છે। જગતમાં ખોટું શું, સાચું શું, એ પણ સંતોના સમાગમથી જ ઓળખાય છે। જેનામાં જે ગુણ હોય તે વર્તનમાં દેખાઈ આવે છે, છુપાવ્યો છુપાતો નથી। હરિભક્તોના જે નિયમ હોય તેને પણ રોજ કહેતા રહેવું, નિયમોને છુપાવી રાખવા નહીં, પોતાના નિયમોની વાતને જે છુપાવીને કરે છે તેનો સત્સંગ અંતે છુપાઈ જશે, અર્થાત તેનો સત્સંગ નબળો પડી જશે। સાગરમાં એક વાત એવી આવે છે, મહારાજ એમ બોલ્યા, અમારે હરિભક્તો ત્યાગી બહેનો ગૃહસ્થ હરિભક્તો ત્યાગી સાધુ ત્યાગી બહેનો બધાના નિયમ ધર્મ અમારે લખવા છે, એ પણ એક જ શાસ્ત્રને વિશે લખવા છે। એટલા માટે કે એકાબીજાને એકાબીજાના ધર્મની ખબર હોય તો તેની મોબતે કરીને પણ કોઈ ધર્મના માર્ગમાંથી પડે નહીં। એટલે મહારાજે આ પૃથ્વી ઉપરનું સર્વોપરી કાર્ય કર્યું, એમાં જેને સ્થાન આપી શકાય એવું કાર્ય એટલે શિક્ષાપત્રી જેવો ગ્રંથ ભગવાને પોતે પોતાના આશ્રિતોના કલ્યાણ માટે લખ્યો। આ નાનકડી શિક્ષાપત્રી કેટલી અલૌકિક અદ્ભુત છે, પૂજ્યપાદ ગુરુજીએ કથા કરી આપણને ખબર પડી। એટલા માટે નિયમધર્મની વાત કરવી, નિયમધર્મની વાત સાંભળવી, એ સાંભળવે કરીને પણ અનિતિ અને અધર્મ દૂર થાય છે। હજી તો ઘણી બધી વાતો ટકોરો શ્રીજી મહારાજ કરવાના છે। 20 ચોપાઈ સુધીની કથા પૂરી થાય છે, કથા ઘણી લાંબી છે, વિશેષ કથા આવતીકાલે લઈશું। બોલો ઘનશ્યામ મહારાજની જય।